चलो માતાજી જય રાજપૂત અને આજ રોજ જે 25 તારીખ નું બંધનું એલાન હતું એમાં અમે લોકોએ સ્વયંભૂ જે લોકોને વાત કરેલી એમાં અમે પુષ્પો આપીને દુકાનના માલિકોને વાત કરી જેથી અમને સારો પ્રતિસાદ મળેલો છે. દરેક વ્યક્તિએ અમારી વાતને માન્ય રાખી છે, તેમજ જે ટોકીઝના માલિક આઇનોક્સના માલિક તેમણે પણ અમારી વાતને રજૂઆત માની અમને સમર્થન આપેલું છે અને લેખિતમાં જાણ કરી એ પ્રમાણે એમને પણ રિલીઝ કરવાનું ના પાડી છે. એમને બોર્ડો લગાવી દીધેલા છે. એ પ્રમાણે અમારા સંસ્કાર, અમારા સમાજના સંસ્કાર પ્રમાણે અમે પણ આજે એમને પુષ્પથી સ્વાગત કરેલું છે અને એમને ખાતરી આપી છે કે અમે આ પિક્ચર રિલીઝ નહીં કરીએ કે જેથી તમારા સમાજને ઠેસ પહોંચે. અમારો સંસ્કાર શું છે એ આજે અમે પબ્લિકને અને બીજા અન્ય લોકોને બતાવ્યા છે કે આ રાજપૂત સમાજ કેવો છે, કોઈને ઠેસ પહોંચાડે એવો નથી. અમે હંમેશા રક્ષણ કરેલું છે લોકોનું. હા, પણ અમારી ઉપર આવી જાય ત્યારે અમે પણ સંઘર્ષ પણ બતાવેલો છે ને અગાઉ જો કે એવી અમારી ઉપર આ રીતે ફરી કોઈ રિલીઝ કરવાની વાત હશે તો પણ આ આંદોલન તો ઉગ્ર ને ઉગ્ર જ રહેશે. જય માતાજી. હું કનકસિંહ રાણા, ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ ઉપાધ્યક્ષ છું. આ પદ્માવતી ફિલ્મના વિરોધ માટે અમે ઘણા વર્ષ સમયથી આનો વિરોધ કરી રહ્યા છે અને આજે 25 તારીખે જો આઇનોક્સમાં રિલીઝ કરવાના હતા તે બાબતે આઇનોક્સ ટોકીઝના જે મેનેજર છે એમને તમામ એમની આઇનોક્સ ટોકીઝમાં પેલી ફિલ્મ રિલીઝ નહીં કરી અને અમોને સહકાર જે આપેલો છે એનો અમે અહીંયા આભાર માનવા આવ્યા છે. એમને અમોને લેખિતમાં ખાતરી આપેલી છે. કર્ણિસેના તરફથી ભારત બંધનું જે એલાન આપવામાં આવેલું હતું એનો અમે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ, કર્ણિસેનાના કાર્યકર્તાઓ, રાજપૂત સમાજના ભાઈ અને બીજા સમાજના ભાઈઓ બી અમારી સાથે છે. અમે વેપારીઓને વિનંતી કરીને ફૂલ આપીને સ્વૈચ્છિક બંધ પાળવા માટે સહકાર માગી રહ્યા છે. એમને અમોને બી સહકાર આપ્યો છે. વેપારી ભાઈઓને બી હું આભાર માનું છું.